20મી સાંજથી જે બરસાત આપણે ત્યાં ચાલુ થયા છે તે અત્યાર સુધી અનવરત ચાલુ છે, અને ખાસ કરીને છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં, એમાં પણ બનાસકાંઠામાં બહુ ભારે વરસાદ થયેલા છે. સૌથી વધારે વરસાદ દાંતીવાડામાં 342 મિલીમીટર, પાલનપુર તાલુકામાં 255, અમીરગઢમાં 246, ધાનેરામાં 231, લાખાનીમાં 221, ડીસામાં 212, વડગામમાં 200, દાંતામાં 179, દિયોદરમાં 172. એ રીતે બનાસકાંઠાના બધા તાલુકાઓમાં ખૂબ વરસાદ ગઈકાલ રાત્રે થયો છે. તે ઉપરાંત મહેસાણાના સતલાંસણામાં 154 મિલીમીટર અને પાટણમાં 132 મિલીમીટર, ખેરબ્રહ્મામાં 125 મિલીમીટર વરસાદ થયો છે. આ વરસાદ થકી આપણે ગુજરાતમાં વાર્ષિક જે આપનું રેનફોલ હોય એમનું 61% વરસાદ 491 મિલીમીટર આપણા રાજ્યમાં થઈ ગયા છે. એ અને કોઈ પણ તાલુકા 5 ઇંચથી ઓછા નથી, અને પરિણામે આપની બધી ડેમ્સ જે ગયા વર્ષે આ તારીખ સુધીમાં આપને ડેમોમાં 31% પાણી સંગ્રહ થયો હતો, જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં 46% ડેમમાં પાણીની આવક થઈ ગઈ છે. એટલે સમગ્રતયા ખૂબ સુંદર વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ગઈકાલે રાતમાં પણ વરસાદ તો થયો, પણ સવારે પણ વરસાદ ચાલુ જ છે, અને ખાસ કરીને ધાનેરા તાલુકામાં સવારથી અત્યાર સુધીમાં 155 મિલીમીટર વરસાદ પડી ચૂક્યો છે. અમીરગઢ, ડીસા, દાંતીવાડામાં પણ વરસાદ ચાલુ છે. હવામાન ખાતાની આગાહી અમને પહેલાંથી મળી હતી. માનનીય મુખ્યમંત્રીશ્રીના કક્ષાએ સતત એમની મોનિટરિંગ થઈ રહી છે. ગઈકાલે પણ માનનીય મુખ્યમંત્રીશ્રી ચોટીલા અને રાજકોટ જિલ્લાની મુલાકાત લઈને આ સમગ્ર કામગીરીની સમીક્ષા કરી હતી. આજે સવારથી માનનીય મહેસૂલ મંત્રીશ્રી પણ આપના કંટ્રોલ રૂમમાં છે, અને આગોતરા આયોજનના હિસાબે અમે પહેલાંથી જ પાલનપુરમાં NDRFની ટીમ, SDRFની ટીમ અમે ત્યાં મૂકી હતી. તદુપરાંત ગઈકાલ રાત્રે મહેસાણાથી બીજી NDRFની ટીમ ત્યાં મોકલવામાં આવી. આપણે ગઈકાલે NDRFની 2 વધારાની ટીમ બીજા રાજ્યમાંથી આપને આપવામાં આવી હતી, અને આજે પણ વધારાની 2 NDRFની ટીમ સાંજ સુધીમાં આપણે ગાંધીનગર આવી જવાના છે. હવે NDRF ઉપરાંત આપણે એરફોર્સની પણ અમે મદદ લીધી છે, અને થોડાક સમય પહેલાં 2 ચોપર, એક ફલોડી રાજસ્થાનમાંથી અને એક અમદાવાદમાંથી બનાસકાંઠા જિલ્લા માટે ઉપરી ગઈ છે. બનાસકાંઠા જિલ્લામાં અમે ગઈકાલ સાંજે આર્મી સાથે પણ સંપર્ક કર્યા હતા, અને સવારે 6 વાગે આર્મીની 2 કોલમ ધ્રાંગધ્રાથી બનાસકાંઠા માટે નીકળી ગઈ હતી, જે હમણાં જ ત્યાં પહોંચી ગઈ છે, અને 2 આર્મી કોલમને અમે ધાનેરા અને ડીસા વચ્ચે એમને ત્યાં અમે ડિપ્લોયમેન્ટ અત્યારે કરવા માટે જઈ રહ્યા છીએ. NDRF અને SDRFની ટીમ ધાનેરા અને ડીસામાં કામ કરી રહી છે, અને અત્યાર સુધીમાં ત્યાં 200થી વધારે માણસોને રેસ્ક્યુ કરી દેવામાં આવેલા છે. આર્મી, BSF, એરફોર્સ, NDRF, SDRF, લોકલ પોલીસ, ફાયર બ્રિગેડ ઉપરાંત હવે બોર્ડર સિક્યુરિટી ફોર્સ BSFની દાંતીવાડામાંથી 75 માણસો અત્યારે ત્યાં રેસ્ક્યુની કામગીરીમાં જોડાઈ ગયા છે, અને અમદાવાદથી ગાંધીનગરથી BSFની 120ની ટીમ અત્યારે બનાસકાંઠા માટે રવાના થઈ રહી છે. સમગ્રતયા આપણે બનાસકાંઠા જિલ્લા ઉપર આપની નજર છે. દાંતીવાડા, ડીસા, ધાનેરા, લાખાની, થરાદ આ બધા વિસ્તાર ઉપર, અને ત્યાં અમે ફૂડ પેકેટ્સની પણ વ્યવસ્થા તંત્ર તરફથી કરવામાં આવી છે, અને ધાનેરામાં 10,000 ફૂડ પેકેટ અને ડીસામાં 5,000 ફૂડ પેકેટ આપવામાં આવી છે.
અને તદુપરાંત બીજા પણ ફૂડ પેકેટ્સની મહેસાણા જિલ્લામાંથી પાટણ જિલ્લામાંથી ફૂડ પેકેટ્સ ત્યાં મોકલવાની તૈયારી ચાલી રહી છે. ત્યાં આપની પાસે બે ડેમ આવેલી છે, સીપુ અને દાંતીવાડા. સીપુમાં ગઈકાલ સાંજે જ્યારે પાણીની આવક વધતા રાત દરેક ડાઉનસ્ટ્રીમના નીચેવાસના બધા ગામોને જાગૃત કરીને ત્યાંથી સ્થાનાંતરણની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પછી સીપુના દરવાજો ખોલવામાં આવ્યા હતા. અત્યારે 10 જેટલી ગેટ ત્યાં ખુલી છે અને 1,16,000 ક્યુસેક્સની આવક છે અને એટલી ત્યાં જાવક છે. અને સીપુ ડેમ અત્યારે 63% ફૂલ છે. દાંતીવાડા ડેમમાં અત્યારે 1,00,000 ક્યુસેક્સની આવક છે, 68% ડેમ ફૂલ છે. અત્યારે અમે બચાવની કામગીરી આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અત્યારે દાંતીવાડા ડેમનું ગેટ ક્લોઝ છે. અને ત્યાં એક ગામ ભારત ગામ છે, ડીસાથી પહેલાં ત્યાં 140 માણસો ફસાયા હતા. એમાં 120 વ્યક્તિઓના NDRF અને સ્થાનિક રીતે એને રેસ્ક્યુ કરવામાં આવી છે અને બીજા માટે રેસ્ક્યુની કામગીરી ચાલુ છે, જે ટૂંક સમયમાં પૂરું થઈ જશે. તે ઉપરાંત પાટણ જિલ્લામાં આ બનાસ નદીમાં પાણીની આવક વધારે થતાં સાંતલપુરમાં તકેદારીના પગલાં તરીકે પાટણ જિલ્લામાં સાંતલપુર, રાધનપુર અને સરસ્વતી આ ત્રણે તાલુકાના 18 ગામોમાં આ સ્થાનાંતરણની કામગીરી શરૂ કરી દેવામાં આવેલ છે. મહેસાણા અને સાવરકાંઠામાં પણ જે મેં અગાઉ કીધું વરસાદ થઈ રહ્યા છે પણ ત્યાં અત્યાર સુધી કોઈ પણ રેસ્ક્યુ કરવાની જરૂર પડી નથી અને નીચાણ વિસ્તારમાંથી લોકોને ઉપરવાસમાં શિફ્ટિંગ કરવા માટેને કામ ત્યાં ચાલી રહ્યા છે. આટલું જ્યારે મોટું વરસાદ થાય ત્યારે રસ્તા ઉપરથી પાણી પસાર થવાના હિસાબે માર્ગ બંધ થાય છે અને તે અત્યારે એક નેશનલ હાઈવે, જે બનાસકાંઠાના નેશનલ હાઈવે છે, એ એક નેશનલ હાઈવે બંધ છે અને 24 જેટલા સ્ટેટ હાઈવે બંધ છે, જેમાં સૌથી વધારે બનાસકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લામાં 5-5 રસ્તાઓ અને પાટણમાં 6, પછી અમરેલીમાં 2, બોટાદમાં 1, અમદાવાદમાં 3 અને ખેડામાં 2, એમ કુલ 24 સ્ટેટ હાઈવે બંધ છે. અને એ બધા ઓવરટોપિંગના હિસાબે છે, બીજા કોઈ કારણસર નથી. પંચાયતના પણ 103 રસ્તાઓ વરસાદના હિસાબે અત્યારે બંધ છે. જ્યાં સુધી વીજ પુરવઠોની વાત છે, એ આપને ખ્યાલ હશે કે આપણે 275 જેટલા ગામોમાં વીજ પુરવઠો ખોવા હતા, પરંતુ યુદ્ધના ધોરણે રસ્તા અને વીજ પુરવઠો પાછા લાવવા માટેની ટીમ કાર્યરત છે. ગઈકાલે પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ જ્યારે વિસ્તારોની મુલાકાત લીધી હતી, એ પ્રકારની તેઓશ્રીએ સૂચના આપી હતી અને સમગ્ર માર્ગ અને મકાન વિભાગ તેમજ GUVNL આ કામગીરી યુદ્ધના ધોરણે કરી રહ્યા છે. અને અત્યારે 123 ગામડાઓ એવા છે જે વીજ પુરવઠાથી વંચિત છે અને એ આપણે બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, મોરબી અને સુરેન્દ્રનગર આટલા જિલ્લાઓ વચ્ચે વહેંચાયેલા છે. સમગ્ર પરિસ્થિતિ ઉપર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ચાંપતી નજર રાખી રહ્યા છે. આપણે ભારત સરકારમાંથી સંપૂર્ણ મદદ મળી રહી છે. NDRFની આપણે ગઈકાલે 2 વધારાની ટુકડીઓ મળી, આજે પણ 2 વધારાની મળી રહ્યા છે. ગઈકાલે અમને વધારે બોટ્સ પણ મળ્યા હતા. GSDMA થકી મ્યુનિસિપલ કોર્પોરેશન્સને જે બોટ આપવામાં આવી છે એ પણ અમે આ વિસ્તારોમાં ખસેડી છે. અને આવતા 24 કલાક માટે પણ સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાત આ ત્રણેય વિસ્તારમાં ભારેથી ભારે વરસાદ અને અમુક વિસ્તારમાં અતિવૃષ્ટિની પણ સંભાવના છે. તે ધ્યાને લઈને આપણે જે રીતે અત્યાર સુધી રાજ્ય સરકારે આગોતરી તૈયારી કરી છે એ પ્રકારની અમારી તૈયારી ચાલુ છે. ગઈકાલ પછી આટલું ભારી વરસાદ હોવા છતાં પણ એક પણ માનવ મૃત્યુ થયેલ નથી. 20મીથી જ્યારે આપણે વરસાદ ચાલુ થયા
ત્યારથી સાત મૃત્યુ ગઈકાલ સુધીમાં થયા હતા અને ગઈકાલે વીજળી કરંટ લાગવાથી ગાંધીનગર જિલ્લામાં બે અને જૂના બે તનાઈને અમરેલી જિલ્લામાં આપને મર્યા હતા. 72 જેટલી મોત થઈ છે અને 993 જેટલા પશુઓને જાન ગુમાવી. સાત જેસીઓ અને 5 ઓફિસર. 114ની એક કોલમ આર્મીની થઈ અને એવી બે કોલમ અત્યારે ત્યાં પહોંચી ગઈ છે. અને આ તબક્કે ફરીથી લોકોને મારી ખાસ અપીલ કરવાની કે જાનને જોખમમાં નાખવાની કંઈ જરૂર નથી. જ્યાં પણ પાણીનું પ્રવાહ તેજ હોય, વાંકરોમાં, નદીમાં, રેલમાં, રસ્તા ઉપર જ્યારે પાણી પસાર થતા હોય ત્યારે આ વિસ્તારમાંથી આપ આ વિસ્તારની નજીક નહીં જતા. વરસાદ જોઈને સામાન્ય રીતે આનંદની લાગણી થાય, જોવાની ઈચ્છા થાય, સેલ્ફી લેવાનું પણ મન થાય, પણ અમે એવા ઘણા કિસ્સાઓ જેવા છે જેમાં આ પ્રકારના મિસ એડવેન્ચર કરવાથી જાન જોખમે ગયેલ છે. તો આપ આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ નહીં કરતા એ આ બધાને મારી નમ્ર અપીલ છે.